ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો આજે સજ્ય બાર પોઈન્ટ બે માં પ્રશ્ન નંબર એકથી જોઈએ બરાબર પ્રશ્ન નંબર એક એમાં એમ કહે છે કે કોઈ છ સેમી ત્રિજ્યાનો વર્તુળ છે જેને બે ત્રિજ્યાઓ છે એ શું કહેવાય કે કેન્દ્ર આગળ સાઠ અંશનો ખૂણો બનાવે છે કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો બનાવે સાહીઠનો તો તેના દ્વારા રચાતો જે વૃત્તાશ છે તેનું ક્ષેત્રફળ મેળવો હવે જો આકૃતિ દોરી દીધી છે બરાબર છ સેમી ત્રિજ્યા છે અને કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો છે 60 અંશનો તો આનાથી જે આ વૃતાંશ બને છે એનું શું મેળવવાનું છે ક્ષેત્રફળ તો એ કયું વૃતાંશ કહેવાય લઘુ વૃતાંશ કયું કહેવાય લઘુ વૃતાંશ તો પહેલાં તો લખી દેવાનું વર્તુળિત ત્રીજા આર બરાબર છ સેમી ખૂણો ઠીટા બરાબર કેટલો છે સાઠ અંશ હવે વૃતાંશનું ક્ષેત્રફળ લઘુ વૃતાંશ કયો કે ઓ એ સી બી ઓ એ સી બી બરાબર ક્ષેત્રફળનું સૂત્ર પાયાસએ ઠીટાના છેદમાં ત્રણસો બધી કિંમત મૂકીએ पाई એટલે 22/7 ત્રિજ્યા r કે લે છે 6 અને 6 * 6 * θ કે લો છે 60 ભાગ્યા 360 હવે જો 6 * 6 = 36 લગાધા છે 360 આની જોડે ઉડી જ એટલે ઉપર કેટલા બધા 22 * 6 અને છેદમાં 7 22 * 6 કેટલા થાય 132 ભાગ્યા 7 અને ક્ષેત્રફળ છે એટલે એકમ શું આવશે સેમીનો સ્ક્વેર બરાબર જોઈએ આ પ્રશ્ન નંબર 2 પ્રશ્ન નંબર બેમાં એમ કહે છે કે કોઈ એક વર્તુળ છે બરાબર તેના ચતુર્થાંશનું ક્ષેત્રફળ મળ્યું તમને ત્રીજા આપેલી નથી પણ ત્રીજાની જગ્યાએ આપેલો છે વર્તુળનો ફરી કેટલો છે બાવીસ છે એમ બરાબર અને ખૂણો તમને અહીંયા જો આ ચતુર્થાંશ ભાગ કહેવાય ચોથો ભાગ ચતુર્થાંશ મતલબ ચોથો ભાગ હવે ચોથો ભાગ હોય તો અહીંયા જો આ ખૂણો હંમેશા કેટલાના બને બધી ખૂણા કેટલાના હોય નેવું ના જો અહીંયા પણ અહીંયા પણ અહીંયા પણ બરાબર તો ઠીટા ખૂણો કેટલો હશે નેવું અંશ બરાબર અહીંયા લખી દીધું છે હવે પહેલાં તો પરીખ ઉપરથી આપણે શું મેળવીએ ત્રીજા વર્તુળ પરીખ બરાબર બાવીસ સેમી આપેલું છે પરીખ એટલે શું આવે ટુ પાય આર બરાબર બાવીસ આપણે શું મેળવવું આર તો ટુ પાય ક્યાં જાય છેદમાં ટુ પાય ક્યાં જુઓ છેદમાં ટુ અને પાય એટલે શું કહેવાય બાવીસના છેદમાં સાત તો સાત ક્યાં વ્યા ગયા ઉપર બરાબર તો જો બાવીસ બાવીસ કેન્સલ એટલે ઉપર કેટલા વધ્યા સાત અને નીચે કેટલા વધ્યા બે એટલે આર બરાબર કેટલા મળશે સાતના છેદમાં બે સેમી અને ખૂણો વૃતાંશનો ખૂણો કેટલાનો છે નેવું હવે આ ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે બરાબર તો જુઓ તો આ શું બને એક લઘુ વૃતાંશ બને શું બને લઘુ વૃતાંશ તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ ઓ એ સી બી બરાબર લઘુવૃતાંશનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે પાય આર છે ઠીટાના છેદમાં ત્રણસો સાહીઠ પાય એટલે બાવીસના છેદમાં સાત ત્રીજા આર કેટલી એવી સાતના છેદમાં બે એટલે સાતના છેદમાં બે સાતના છેદમાં બે અને ઠીટા કેટલાનો છે નેવું એટલે નેવું અને છેદમાં ત્રણસો સાહીઠ

સિત્યોતેરના છેદમાં આઠ અને એકમજો અહીંયા સેમી આપેલો છે આનો શું આવે સેમીનો સ્ક્વેર બરાબર હવે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ પ્રશ્ન નંબર ત્રણમાં શું કહે છે કે કોઈ એક શું કહે વર્તુળ છે મિનિટ કાંટો છે મિનિટ કાંટો હોય એ ઘડિયાળને આપણે વર્તુળ હોય એવું માની લેવાનું છે આ મિનિટ કાંટાની લંબાઈ કેટલી આપી છે ચૌદ સેમી એટલે એ આપણી શું કહેવાય ત્રિજ્યા મિનિટ કાંટાની લંબાઈ ચૌદ સેમી એટલે એની ત્રિજ્યા પણ કેટલી કહેવાય ચૌદ સેમ હવે તમને એમ કહી શકીએ કે આ જે મિનિટ કાંટો છે એ પાંચ મિનિટમાં જેટલો ખૂણો આંતરે એટલા ભાગનું છેફળ મેળવો તો પાંચ મિનિટમાં ધારી લઈએ કે એટલો ખૂણો આંતર એટલું બનાવે છે બરાબર એટલાનું ક્ષેત્રફળ મેળવો એનાથી આ લઘુઋતા બને શું બને લઘુ તો બરાબર તો હવે પહેલાં તો આપણે ઠીટા ખૂણો મેળવવો પડે કે અહીંયા ખૂણો કેટલાનો બને છે બરાબર તો પહેલાં ખૂણો હવે તમે જોઈએ તો મિનિટ કાંટો એક રાઉન્ડ પૂરું કરે મતલબ સાઠ મિનિટ ફરે ત્યારે કેટલાનો ખૂણો બને ત્રણસો ને સાઠ અંશનો બરાબર સાઠ મિનિટમાં ત્રણસો ને સાઠનો ખૂણો બનાવે તો પાંચ મિનિટે કેટલા સાઠ એ ત્રણસો સાઠ તો પાછે કેટલા ત્રણસો સાઠ ગુણા પાંચ અને ભાંગ્યા સાહીઠ તો સાઠ છ ત્રણસો સાહીઠ તો ઉપર જો કેટલા વિધા છ અને પાંચ છ પંચા ત્રીસ મતલબ ખૂણો કેટલાનો મળશે આપણને ત્રણસો ત્રીસનો બરાબર ખૂણો કેટલાનો મેળો ત્રીસ હવે આપણે આનાથી જે લઘુઋતાશ પહેનો તેનું ક્ષેત્રફળ મેળવે લઘુઋતાનું ક્ષેત્રફળ પાય આરશે ઠેટાના છેદમાં ત્રણસો સાઠ કિંમત મૂકીએ બધી પાય એટલે બાવીસના છેદમાં સાત આર આપણી પાસે ત્રીજા કેટલી છે જો ચૌદ ચૌદ ગુણા ચૌદ અને ગુણા ઠીટા કેટલો આવ્યો ત્રીસ ગુણા ઠીટા કેટલો છે ત્રીસ અને ભાંગ્યા ત્રણસો સાઠ ભાગ ઉડાડીએ બરાબર સાત દુ ચૌદ હવે જો ત્રીસ દુ સાહીઠ સાઠ છ ત્રણસો સાઠ આ છ એ પાછા ત્રણ દુ છ થાય અને અગિયાર દુ બાવીસ છે બરાબર હવે જો ઉપર કેટલા વધ્યા અગિયાર અને ચૌદ અગિયાર અને ચૌદ નીચે કેટલા વધ્યા ત્રણ તો ચૌદ ગુણ્યા અગિયાર કરો એટલે કેટલા આવશે એકસો ચોપન ભાંગ્યા ત્રણ સેમીનો સ્ક્વેર બરાબર તો આજે મિનિટ કાંટો છે એ પાંચ મિનિટમાં કેટલાનું છે તો પણ આ ત્રે એકસો ચોપનના છેદમાં ત્રણ સેમીનો સ્ક્વેર અને તમે ભાંગાકાર કરીને પોઈન્ટમાં આન્સર લખી નાખશો તો પણ આવશે બરાબર હવે જોઈએ આગળ પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન નંબર ચાર શું જોઉં કોઈ એક વર્તુળ છે એની ત્રિજ્યા તમને દસ આપેલી જ છે બરાબર તો ખૂણો પણ તમને આપેલો છે ખૂણો કીધો કાઠ ખૂણો બનાવે છે બંને ત્રીજા કેન્દ્ર આગળ કાઠખૂણો બનાવે તો કાઠખૂણો હોય તો એનો ખૂણો કેટલાનો હોય નેવોનો કાઠખૂણો હોય તો ખૂણો કેટલાનો હોય નેવો અંશનો તો તમને કીધું છે લઘુવૃતખંડનું ક્ષેત્રફળ મેળવો અને છે ક્ષેત્રફળ મેળવો તો પહેલાં શેનું મેળવીએ લઘુવૃત્ખંડ તો લઘુવૃતખંડ એટલે એટલો ભાગ કહેવાય જવો લઘુઋતખંડ એટલે એટલો ભાગ કહેવાય તો લઘુવૃત્ખંડનું ક્ષેત્રફળ કઈ રીતે મળે જો એક તો આ આખું લઘુવૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ આ આપેલા ત્રિકોણ હવે આ આખું જે લઘુવૃતાંશ છે આપણું લઘુવૃતાંશમાંથી આપણે જે ત્રિકોણ છે એનો બાદ કરીએ તો શેનું વધે લઘુઋતખંડ આખું વૃતાંશ એમાંથી જે આ ઉપરનો ત્રિકોણ છે એ આપણે શું કરીએ બાદ કરી દઈએ તો આ આપણને જે મેળવવાનું છે એ લઘુવૃત્ખંડ મળી જાય બરાબર જોઈએ લઘુઋતખંડનું ક્ષેત્રફળ એટલે લઘુવૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ આપેલા ત્રિકોણનું હવે લઘુવૃતાંશના ક્ષેત્રફળનું સૂત્ર શું આવે પાયા છે ઠીટાના છેદમાં ત્રણસો સાહીઠ માઇનસ હવે આપેલો ત્રિકોણ અહીંયા કયો ખૂણો કીધો નેવું અંશ નેવું અંશનો ખૂણો હોય તો આ કયો ત્રિકોણ હોય કાટકોણ ત્રિકોણ હોય કયો હોય કાટકો તો કાટકોન ત્રિકોણનો ક્ષેત્રફળ શો આ એકના છેદમાં બે પાયો ગુણ્યા વેદ હવે બધી કિંમત મૂકીએ બરાબર બધી કિંમત મૂકો જુઓ પાય એટલે બાવીસના છેદમાં સોરી અહીંયા તમને ત્રણ પોઈન્ટ ચૌદ કીધું એટલે શું લખીએ ત્રણસો ચૌદના છેદમાં સો ત્રણસો ચૌદના છેદમાં સો પછી આર ત્રીજા કેટલી છે દસ એટલે દસ ગુણા દસ કેટલાનો છે નેવું અને છેદમાં ત્રણસો સાઠ હજુ દસે દાણ દસે દાણ સો સો આની જોડે કેન્સલ હજો નવ ચોક છત્રીસ બરાબર કેટલા વડે ભાગ ઉડ્યો ચાર વડે એટલે ઉપર કેટલા હોય અને નીચે કેટલા વેધા ચાર ત્રણસો ચૌદના છેદમાં ચાર જુઓ આ બાજુ એકના છેદમાં બે પાયો ગુણા વેદ પાયો પણ કેટલાનો કહેવાય દસનો અને વેદ પણ કેટલાનો કહેવાય દસનો જે આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ આ રીતે બરાબર અહીંયા કાટખૂણો હોય તો આ એનો શું કહેવાય વેદ આ એનો શું કહેવાય પાયો મતલબ જે કાટખૂણો બનાવતી જે બાજુઓ છે એ જ બે એની બાજુઓ શું કહેવાય પાયો અને વેદ તો અહીંયા કાટખૂણો અહીંયા બને તો આ બે બાજુઓ શું હોય પાયો અને વેદ એટલે દસ ગુણા દસ बराबर पांच दू दस भाग शू हो दस बे पंचा दस तो जो अँ शू तो पांच दाण पचास पांच पांचें पचास हाँ जो त्रो चौदह भाग्य चार करसो एट आठ्यर पॉइंट पांच माइनस पचास इटर पॉइंट पांच मे पचास जाए के अठावीस पॉइंट पांच सेमीनो स्वर एकम शो आ स्क्वर हाँ जो હવે મેળવવાનું કીધું છે ગુરુ વૃતાંશનું છે તો પછેનું ગુરુવૃતાંશ તો ગુરુવૃતાંશ ગુરુ ગુરુવૃતાંશ કોને કહેવાય આ જે આ છે એ વૃતાંશ છે બરાબર આની સિવાયનો જે ઉપરનો ભાગ વધે એ બધો શું કહેવાય ગુરુવૃતાંશ તો આખા વર્તુળમાંથી આ લઘુવૃતાંશને શું કરી દઈએ બાદ એટલે જે આ ઉપરનો ભાગ છે ગુરુવૃતાંશ એ આપણને મળી જાય બરાબર તો લઘુવૃતાંશનું ક્ષેત્રફળ ગુરુવૃતાંશનું કઈ રીતે મળશે વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુવૃતાંશનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે પાય આર સ્ક્વેર વર્તુળનું ક્ષેત્રફળ શું આવશે પાય આર સ્ક્વેર લઘુવૃતાંશ લઘુવૃતાંશનો જેવો અહીંયા આપણે મેળવેલો છે કેટલું એવું થયું ઇઠ્યોતેર પોઈન્ટ પાંચ બરાબર એટલે એ તો મૂકી દઈશું અઠ્યોતેર પોઈન્ટ પાંચ હવે પાય આર સ્ક્વેર પાય એટલે ત્રણ પોઈન્ટ ચૌદ આર એટલે કેટલો છે જેવો દસ ત્રીજા કેટલી છે દસ દસ ગુણા દસ દસ ગુણા દસ એટલે કેટલા થાય સો સો અને ગુણો એટલે પોઈન્ટ નીકળી જશે એટલે કેટલા વધશે ત્રણસો ચૌદ માઇનસ ઇઠ્યોતેર પોઈન્ટ પાંચ આ બંનેની બાદ બાકી કરશો તો કેટલા મળશે બસો પાંત્રીસ પોઈન્ટ પાંચ સેમિનો સ્ક્વેર એટલે મળી ગયો આપણને ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ લાસ્ટમાં લખી દેવાનું આમ લઘુવૃત્ખંડનું ક્ષેત્રફળ અઠ્યાવીસ પોઈન્ટ પાંચ અને ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ બસો પાંત્રીસ પોઈન્ટ પાંચ સેમિનો સ્ક્વેર થાય થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો